હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો સરસ મજાના આપણે સમૂહ 15ના તત્વોની ઓલરેડી વાત કરીએ છીએ, પૂરો થઈ ગયો છે સમૂહ 15નું. સમૂહ 15 આખો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે સમૂહ 16ના તત્વો પર જવું છે. એ પહેલાં સમૂહ 15ના તત્વોના જે અમુક ગુણધર્મો છે, ગુણધર્મો મતલબ કેવા ગુણધર્મો, જે એના આપણે શીખી ગયા છીએ, એ ગુણધર્મોને અનુલક્ષીને, એટલે ટૂંકમાં જે સમૂહ 15ના તત્વો જે આપણે શીખી ગયા છીએ એની જે વાતો છે, એ વાતોને અનુલક્ષીને આપ થોડાક એમસીક્યુ ઉપર નજર કરીએ કે કઈ રીતે ટ્વિસ્ટેડ એમસીક્યુ હોય છે, કેવી રીતે પૂછાય છે. તો એ એમસીક્યુની જરાક સરસ મજાની ચર્ચા જે આજના આપણે લેક્ચરની અંદર કરવાની છે, મસ્ત મજાની ચર્ચા કરશું. બધા જ જે તેના આપણે વાતો કીધી છે સમૂહ 15ના તત્વોની, નાઇટ્રોજન અને ફોસ્ફરસની, એ બધી વાતોને રિલેટેડ કેટલા ટાઈપના અને કેવી રીતે એમસીક્યુ પૂછાય એની જરા મસ્ત મજાની ચર્ચા કરીએ. પહેલો જેમ સી કહેલો છે, આપેલ સંયોજનમાં પી નો ઓક્સિડેશન આંક અનુક્રમે જણાવો. આ બધાની અંદરથી તમારે ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક શોધવાનો છે, બરાબર છે? તો જો નીચે ઓપ્શન આપેલા છે, ઓપ્શન આપણે કરેક્શન કરવાનું છે. H3PO3 તો એનો હું શોધીશ નહીં, ગઈકાલે ઓલરેડી મેં એનો શોધેલો, તો એનો ઓક્સિડેશન આંક +3 આવે ફોસ્ફરસ નો. H3PO4 હોય તો +5 આવે છે, બરાબર? એ આપણે જાણીએ છીએ. PCl3 જે છે, તો PCl3 ની અંદર પણ આપણને ખબર છે એનો ઓક્સિડેશન આંક +3 આવે. ગણી લ્યો PCl3 = 0, કોઈ પણ જાતનો વીજભાર નથી એટલે શું થશે, 0. તો ફોસ્ફરસ વત્તા 3 -1, Cl નો કેટલો હોય -1, -1 એટલે કેટલો થાય, P -3 થશે = 0. -3 પેલી બાજુ જાય એટલે શું થઈ જાય, +3. ક્લિયર થાય છે આખી વાત? ચલો, તો સરસ મજાનો બીજા નહીં તો શું આવશે, +3 આવશે. ત્યાર પછી જુઓ CA3P2, એમાં પણ આપણને ખબર છે -3, એના આપણે રાસાયણિક ગુણધર્મોની અંદર શીખ્યા હતા ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક કેટલો છે, -3. ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતાની અંદર મેં વાત કરી હતી, ત્યાં બધી જ જગ્યાએ ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક કેટલો હતો, -3 હતો. -3 ખાલી ફોસ્ફરસ નો નહીં, બધા જ જે સમૂહ 15ના જેટલા તત્વો છે જ્યારે ધાતુ સાથે જોડાયેલી હતી ત્યારે કેટલો એનો ઓક્સિડેશન આંક હતો, -3 હતો. એને 3PO4 એનો ઓક્સિડેશન આંક જરાક આપણે શોધી નાખીએ. અહીંયા જરાક લખેલું હતું લખી નાખું છું, -3 Na3PO4, બરાબર છે, = 0. હવે જો ધ્યાન આપજો, આ એને છે સોડિયમ, તો કેટલા છે, 3 સોડિયમ છે, 3 એને +P વત્તા 4 O = 0, બરાબર છે. સોડિયમ એટલે સમૂહ 1ના તત્વો થાય, સમૂહ 1ના તત્વો નો ઓક્સિડેશન આંક +3 આવે એટલે આ +1 આવે એટલે +1 × 3 એટલે 3 થઈ ગયું. ફોસ્ફરસ 4 × 2 = 8 = 0. ઓકે, 8 પહેલી બાજુ છે, સોરી આ -8 આવશે કારણ કે -2 છે ઓક્સિજન એટલા માટે. તો 8 પહેલી બાજુ છે એટલે +8 થઈ જાય, 3 પહેલી બાજુ છે એટલે -3 થઈ જાય, તો કેટલો ઓક્સિડેશન આંક હશે, +5 હશે. ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક કેટલો છે, Na3PO4 માં +5. ઓકે, હવે POF3 જે જરાક જોઈ લઈએ, તો ફોસ્ફરસ આને ભૂસી કાઢું છું, ફોસ્ફરસ ઓક્સિજન ફ્લોરિન = 0, ફોસ્ફરસ +-2 ઓક્સિજન નો -2 હોય +3 - 1 = 0. તો આ કેટલો થશે, ફોસ્ફરસ -2 - 3 = 0. તો ફોસ્ફરસ = +3, પેલી બાજુ લઈ જાઓ -3 ને, તો +3, -2 ને પેલી બીજી બાજુ લઈ જાઓ તો +2 એટલે +5 થઈ જાય. તો એમાં પણ ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક કેટલો આવશે, +5. જોવા જોઈએ આ ઓપ્શન છે ખરો આપણી પાસે, કોઈ +3 + 3 - 3 + 5 + 5 + 3 + 3 - 3 + 5, પહેલો જ ઓપ્શન છે +5 વાળો, બરોબર છે. આ એનથી વિરુદ્ધ છે એટલે આ નહીં આવે, આમાં એટલે બદલી જાય છે, આ પણ નહીં આવે, આમાં પણ ચેન્જ થઈ જાય છે, આ પણ નહીં આવે. ક્લિયર આખી વાત? જોવો જઈ, ત્યાર પછી બીજો એમસીક્યુ જોઈ લે બેટા જરાક. તો બીજું જોઈએ સંયોજન, તો બીજો ક્વેશ્ચન બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, જે ગઈકાલે આપણે શીખ્યા છીએ એના રિલેટેડ જ છે. આ કેલ્ક્યુલેશન જરાક તમારી જાતે કરતી જવાનું છે બેટા. ઓકે, બીજામાં શું કહે છે, નીચેનામાંથી ક્યુ સાયક્લિક ઓક્સો એસિડ છે. ઓ માય ગોડ, કાલે આપણે બેને એમ છે કે સાયક્લિક તો હતું નહીં પણ તમે તમારા પુસ્તકમાં શાયદ જોયું નહીં હોય, બરોબર? અને મેં તમને વાત ઓલરેડી કરી હતી. આ જો H4P2O2, તો એવું તો કોઈ સંયોજન જ નહોતું, H4P2O2 વાળું તો કોઈ સંયોજન જ નહોતું જો તમને યાદ હોય તો, બરોબર છે. ત્યાર પછી H2P2O6, H2P2O6 નું ઓલરેડી આપણે સંયોજન બનાવી જોયું હતું, એ પણ સાયક્લિક હતું નહીં. તમને બનાવવું હોય તો આપણે ફરી વખત બનાવી શકીએ છીએ H2P2O6, બરોબર છે.
આ શેમાંથી બન્યું હતું? તો આપણે આપણને તમે યાદ કરવા જશો, તમને યાદ આવશે કે આને આપણે ડાયફોસ્ફરસ એસિડ તરીકે ઓળખીએ છીએ. ડાયફોસ્ફરસ એસિડ, ફોસ્ફોરિક નહીં, બરોબર. હવે એનું તમે આપણે બંધારણ જોવા જાઓ તો પી પી, ક્લિયર થઈ છે કે વાત? અહીંયા શું હશે? ઓ એચ, બરાબર છે. અહીંયા પણ શું હશે? ઓ એચ. અહીંયા શું હશે? એ સોરી, ડબલ બોન્ડ ઓ. અહીંયા પણ શું હશે? ડબલ બોન્ડ ઓ. હજી એક ઓ એચ, અહીંયા પણ OH અને અહીંયા પણ OH. હાઇડ્રોજન દૂર થઈ ગયું હતું, માઇનસ એચ ટુ કરેલું હતું આપણે, જો તમને યાદ હોય તો જોઈ લ્યો. એચ સોરી, એચ ફોર પી ટુ ઓ સિક્સ આવશે ભાઈ, એચ ફોર પી ટુ ઓ સિક્સ. તો જુઓ એચ કેટલા થઈ ગયા? ફોર. પી કેટલા થઈ ગયા? ટુ. અને ઓ કેટલા થઈ ગયા? એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ. તો એ પણ સાયક્લિક હતું નહીં. હજી ત્યાંથી આગળ જઈએ તો આવું પણ કોઈ સંયોજન આપણે જોયું નથી, કે જે સંયોજન આપણે બનતું હોય એ પ્રકારનું આવું પણ સંયોજન નથી, બરોબર છે. એટલે આ એક પણ સાયક્લિક હોવાની પોસિબિલિટી નથી. હવે અહીંયા જુઓ, ગઈકાલનું આપણે મેટા ફોસ્ફોરિક એસિડ જો તમને યાદ હોય તો મેં તમને એક સાયક્લિક સંયોજન બનાવ્યું હતું, પોલી ખાલી આપણે મેટાફોસ્ફરિક એસિડ એવું જોયું હતું, બરાબર. હવે એનું ટ્રાય સ્વરૂપે જોઈએ તો જો ટ્રાય સ્વરૂપ હોય ને આ રીતે ગોઠવાયેલું હોય છે, આ રીતે બેટા, બરાબર છે. ડબલ બોન્ડ ઓ ઓ એચ, ડબલ બોન્ડ ઓ ઓ એચ, ધ્યાન આપજો, ડબલ બોન્ડ ઓ અને ઓ એચ. તમે જોઈ લો આનું સંયોજન બનાવવા જાઓ તો એચ કેટલા છે? ત્રણ, એટલે એચ થ્રી. પી કેટલા છે? ત્રણ, એટલે પી થ્રી. અને ઓ કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, ઓ નાઇન. આમાંથી જોઈ લ્યો ત્રણ કોમન કાઢ લ્યો એટલે શું થઈ જાય? એચ પી ઓ થ્રી થ્રાઈ, એટલે થઈ ગયું ટ્રાય મેટા ફોસ્ફરિક એસિડ. એચ પી ઓ થ્રી જોઈ લ્યો, કાલનો આપણો જે વારંવાર રિપીટ થતો સમૂહ છે એચ પી ઓ થ્રી. અને કાલે આપણે દોરેલું પણ હતું આ રીતે, અહીંયા ઓ હતો, અહીંયા પી ડબલ વન ઓ ઓ એચ, ઓ પી ડબલ બોન્ડ ઓ, અહીંયા ઓ એચ, અહીંયા ઓ પી ડબલ બોન્ડ ઓ, અહીંયા ઓ એચ અને અહીંયા ઓ. ક્લિયર છે? આખી વાત ક્લિયર થઈ છે બેટા? તો જો એમાંનું તમે જોવા જશો, આને કાઢી નાખીએ, એટલે આ જે તમારું હતું એ રિપીટેડ હતું, બરાબર, રિપીટ થયા કરતું હતું, જોઈ લ્યો, બરાબર. હવે એને શું કીધું છે? એને આને જોડી દીધું છે, બસ એટલું જ કામ કર્યું છે. તો જુઓ એને જોડી દીધું એટલે થઈ ગયું સેમ ટુ સેમ બેઠે બેઠું. એટલે તમારું કયું સંયોજન સાયક્લિક છે? એચ થ્રી પી ઓ થ્રી પી એચ થ્રી પી થ્રી ઓ નાઇન. ક્લિયર? ચાલો ત્યાંથી આગળ વધીએ તો ચીલી સોલ્ટ પીટરનું અણુસૂત્ર જણાવો. ચીલી સોલ્ટ પીટરનું અણુસૂત્ર તમારે જણાવવાનું છે. ચીલી સોલ્ટ પીટરનું અણુસૂત્ર શું થશે? તો જુઓ તમને ખ્યાલ હશે KNO3, એને કહેવાય ઇન્ડિયન સોલ્ટ પીટર. શું કહેશું આપણે એને? ઇન્ડિયન સોલ્ટ પીટર. NaCl, એને કહેશું રોક સોલ્ટ. ઇન્ડિયન સોલ્ટ પીટર, રોક સોલ્ટ, આ છે આપણું ચીલી સોલ્ટ પીટર. શું છે? ચીલી સોલ્ટ પીટર. ત્યાંથી આગળ જઈએ HNO3, તે જ આપણું નાઇટ્રિક એસિડ છે, એટલે આપણું NaNO3 થશે ચીલી સોલ્ટ પીટર. ઓકે, ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન. સમૂહ 15 ના તત્વોના ધાત્વીય ગુણનો ઉપયોગ યોગ્ય ક્રમ જણાવો. સમૂહ 15 ના તત્વો જે છે એના ધાત્વીય ગુણ કેવી રીતે હોય છે એનો યોગ્ય ક્રમ જણાવો. તો આપણને યાદ છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણ વધે છે. સોડિયમ કરતા ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. આપણે એવું કીધું હતું કે આ બંને કેવા છે? અધાતુ છે, આ બંને અર્ધધાતુ છે અને આ જે છે એ ધાતુ છે, બરાબર છે. તો ઉપરથી નીચે તરફ જતા ધાતુ ગુણધર્મો વધે છે. તો એને પી એ એસ એસ બી એસ આઈ, ઓકે બી આઈ, પહેલો જ ઓપ્શન આપણો કરેક્ટ છે. ઓકે, ચલો મસ્ત મજાના લખી નાખો બધા ક્વેશ્ચન, ત્યાંથી આપણે આગળ વધીએ છીએ બેટા. ત્યાંથી આગળ વધીએ તો જુઓ ફરી વખત તમને એક ક્વેશ્ચન સરસ મજાના તમારા બોર્ડ ઉપર મેં લખી દીધા છે. શું કહે છે પહેલો ક્વેશ્ચન? એપેટાઇટ ખનિજનું અણુસૂત્ર જણાવો.
આપણે જોઈએ તો એપેટાઇટ ગણિત ક્લોર એપેટાઇટ ફ્લોર એપેટાઇટ અને હાઇડ્રોક્સી એપેટાઇટ હોય બરાબર છે તેનું સૂત્ર જોવા જઈએ તો CA9PO46X2 બસ આ પહેલું જ છે એ સૂત્ર જેનું રાઈટ થઈ જશે CA6 આ તો નથી બનતું બરાબર છે CA3PO3 આ પણ નથી બનતું અને આ એક પણ નહીં એવું તો નથી આ તો છે જ ઓકે એટલે ઓપ્શન એ જ આપણો સાચો છે એપેટાઇટ ખનિજમાં ફોસ્ફરસ કયા સ્વરૂપે જોવા મળે છે હવે તમે ઉપરનું સૂત્ર જુઓ એમાં ફોસ્ફરસ કયા સ્વરૂપે છે તો કે PO4 -3 સ્વરૂપે છે જેને આપણે શું કહીએ છીએ ફોસ્ફેટ શું કહીએ છીએ ફોસ્ફેટ એટલે આપણે કયું સાચું પડશે ફોસ્ફેટ ફોસ્ફાઇટ નહીં ઓક્સાઇડ નથી ક્લોરાઇડ નથી ક્લોરાઇડ આપણને એવું લાગે કે ભાઈ ક્લોરાઇડ સ્વરૂપે છે પણ એ પણ પોસિબલ છે નહીં માત્ર શું સ્વરૂપ છે ફોસ્ફેટ સ્વરૂપે જ પોસિબલ છે સમૂહ 15ના તત્વોમાં કયું સંશ્લેષિત રેડિયો એક્ટિવ તત્વ છે એટલે કે માનવ સર્જિત અને રેડિયો એક્ટિવ હોય એવું નીચેનામાંથી કયું છે નાઇટ્રોજન ના ભાઈ એ તો પ્યોર અધાતુ છે ફોસ્ફરસ પણ અધાતુ છે આર્સેનિક અર્ધ ધાતુ છે રેડિયો એક્ટિવ તો છે જ નહીં ઓકે મોસ્કોવિયમ જે છે એ તમારું રેડિયો એક્ટિવ તો છે બરાબર અને આપણે જાણીએ છીએ કે એના બહુ ખૂબ જ ઓછા અણુઓ મળે છે એટલા માટે એની પૂરેપૂરી પ્રોપર્ટી હજી સમજી શકાની નથી પૂરા ગુણધર્મો હજી જાણી શકાના નથી સમૂહ 15ના તત્વોના કદનો યોગ્ય ક્રમ કયો હશે તો આપણે બધા સમૂહ માટે એક કોમન સેન્ટેન્સ વાપરીએ છીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં કદમાં વધારો થાય છે શું થાય છે કદમાં વધારો એટલે આપણે એવું કહીએ કે નાઇટ્રોજન કરતાં ફોસ્ફરસ ફોસ્ફરસ કરતાં આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ બરાબર આવો ક્રમ હોવો જોઈએ તો જોઈએ નીચેના બધા આ ક્રમને કોણ ફોલો કરે છે ઓપ્શન એ તો ખોટો હશે કારણ કે નાઇટ્રોજનનું કદ ફોસ્ફરસ અને આર્સેનિક કરતાં મોટું બને એવું પોસિબલ નથી નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની આમાં બધા કરતાં નાઇટ્રોજન મોટો બને એ પણ પોસિબલ નથી અહીંયા બધા કરતાં નાઇટ્રોજન નાનો છે ઓકે વેલ આ ક્રમ પોસિબલ છે બરાબર એક પણ નહીં તો આવશે નહીં બીજી વાત હવે જો એક હમણાં આગળ વાત હતી આપણે આની પહેલાનો ક્વેશ્ચન જોયો KNO3 એનું સામાન્ય નામ શું કીધું મેં તો કે ઇન્ડિયન સોલ્ટ પીટર બરાબર એને સુરોખાર પણ કહેવાય આ યાદ રાખજો શું કહેવાય આપણે એને ત્યાં લખવું નીચે લખી નાખું છું KNO3 એને કહેવાય ઇન્ડિયન સોલ્ટ પીટર બરોબર છે અથવા સુરોખાર ઘણી જગ્યાએ તમને આવો શબ્દ જોવા મળશે સુરોખાર શું નામ કરશો આપણે એનું સુરોખાર ક્લિયર છે આ જરાક યાદ રાખજો મને અચાનક યાદ આવી ગયું વેલ આગળ જોઈએ આપણે સમૂહ 15ના જે તત્વ છે આ સમૂહ 15ના તત્વોના પ્રથમ આયનીકરણ એન્થાલ્પી આ એ એટલે શું થશે આયનીકરણ એન્થાલ્પીનો યોગ્ય ક્રમ જણાવો ઓકે તો જુઓ પહેલી વાત અમે અહીં વાત કરી એન પી એસ આર્સેનિક પછી એન્ટીમની અને બિસ્મથ અને કદમાં શું થાય વધારો થાય છે તો આપણે જ્યારે ચેપ્ટર 3 ધોરણ 11ની અંદર વાત કરી હતી કે જેમ કદ મોટું હોય તેમ આયનીકરણ એન્થાલ્પી કેવી હોય ઓછી હોય છે જેમ કદ મોટું હોય જેમ પરમાણુનું કદ મોટું તેમ આયનીકરણ એન્થાલ્પી ઓછી તો જો આમાં પરમાણુનું કદ સૌથી મોટું કોનું છે બિસ્મથ તેનાથી નાનું એન્ટીમની આર્સેનિક ફોસ્ફરસ અને નાઇટ્રોજન તો જેમ મોટું કદ એમ આયનીકરણ એન્થાલ્પી ઓછી તો આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ શું થશે આનો ઉલટો થઈ જશે બરાબર છે આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ શું થઈ જશે આનો ઊંધો થઈ જશે એટલે સૌથી વધારે આયનીકરણ નાઇટ્રોજન ઓછું એનથી ઓછું એનથી ઓછી તો સૌથી ઓછી બિસ્મથની હશે તો એનપી ઓકે આ ઓપ્શન તો નહીં આવે ઓપ્શન બી આપણો શું આવશે સાચો પડશે ક્લિયર છે ત્યાર પછી ક્વેશ્ચન જુઓ બહુ સિમ્પલ સિમ્પલ પૂછે છે બધા હારે નથી પૂછાતા પણ માત્ર આપણે યાદ રાખવું પડે છે આ મેઇન પ્રોબ્લેમ છે બાકી તો કોઈ એવો બધા ધાડ મારવાના આવતા નથી ક્વેશ્ચનમાં બરાબર સમૂહ રચનામાં એક કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય છે ક્યાં તત્વ એવું છે કે જેની અંદર એફ કક્ષક સંપૂર્ણ ભરેલી હોય તો જુઓ નાઇટ્રોજન નાઇટ્રોજનમાં તો પી કક્ષક માંડ હોય એફ કક્ષક હોવાનો સંભાવના જ નથી ફોસ્ફરસ અને આર્સેનિકમાં ડી કક્ષક હોય છે વધારે બરાબર છે બિસ્મથ જે છે
એની અંદર ફોર f કક્ષક સંપૂર્ણ ભરાઈ જશે. જો તમને યાદ હોય તો હું જરાક, ન યાદ હોય તો યાદ કરાવી દઉં અને પૂછી કાઢું છું. બિસ્મથની ઇલેક્ટ્રોન રચના જોઈ લો, સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરું છું બિસ્મથની, બરાબર છે? તો બિસ્મથની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે રેડ ઓન. બિસ્મથ ક્યાં આવર્તનું તત્વ છે? તો કે છઠ્ઠા આવર્તનું તત્વ છે, એટલે 6s2 4f14 5d10, બરાબર છે? અને આવશે 6p3. આ બિસ્મથની ઇલેક્ટ્રોન રચના છે. અને આપણે આમ લખીએ છીએ 4f14 5d10, બરાબર છે? 6s2 અને 6p3 આ ઇલેક્ટ્રોન રચના છે. તો આમાં તમારી એફ કક્ષક છે એ બિસ્મથમાં કેવી હશે? સંપૂર્ણ ભરાયેલી તમને જોવા મળશે. ચલો ફટાફટ લખી લે બેટા, આગળ વધીએ. ત્યાંથી આપણે આગળ વધીએ તો સરસ મજાના ક્વેશ્ચન મેં તમને ઓલરેડી લખીને ફરી વખત આપી દીધા છે. સમૂહ 15ના તત્વોના હાઇડ્રેડમાં કયું સમકરણ જોવા મળે છે? સમૂહ 15ના તત્વોના જે હાઇડ્રેડ બને છે, હાઇડ્રેડ મતલબ કોણ કોણ બનશે? તો કે ભાઈ જે NH3 બને છે, PH3 બને છે, બરાબર છે, ASH3 બને છે, આ બધા હાઇડ્રેડ છે. તો એમાં કયું સમકરણ જોવા મળે છે? તો આપણે બીજા બધાની તો ખબર નથી, પણ એક ફોસ્ફરસની, સોરી, એક તમારા ફોસ્ફરસના હાઇડ્રેડની, અચ્છા ક્લોરાઇડની, અને નાઇટ્રોજનના હાઇડ્રેડની ખબર છે, NH3ની. આપણે ચેપ્ટર નંબર 4 VACPR સિદ્ધાંતમાં ભણી ગયા છીએ. હવે જો NH3 જે છે એનો આકાર આ રીતે હોય છે, એન એચ એચ અને એચ, ઓલરેડી આપણે ભણી ગયા છીએ, બરાબર, આ રીતે. હવે એનું બંધારણ તમે જોવા જાઓ એટલે તમને કેવું જોવા મળે છે? પિરામિડલ. એનું બંધારણ કેવું છે? જે NH3 અણુ છે એનું બંધારણ પિરામિડલ છે. પણ આપણે શું શોધવાનું છે? આપણે સંકરણ શોધવાનું છે. સંકરણ હંમેશા એની આસપાસ જોડાયેલા ઇલેક્ટ્રોનને આધારે જોવા મળે. શેના આધારે જોવા મળે? આસપાસ જોડાયેલા ઇલેક્ટ્રોનને આધારે. હવે નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનની આસપાસ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. કેવું ઇલેક્ટ્રોન યુગ્મ છે? અબંધકારક. અને ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ કેવા છે બેટા? બંધકારક છે, બરોબર. એટલે એનો તમે આકાર જોવા જશો તો એનો આકાર તમને જોવા મળશે સમચતુષ્ફલકીય. કેવો આકાર જોવા મળશે? સમચતુષ્ફલકીય આકાર જોવા મળશે. તો સમચતુષ્ફલકીય આકાર હોય એટલે તમને સંકરણ કયું જોવા મળે? sp3. જ્યારે તમારે સંકરણ ફાઇન્ડ આઉટ કરવાનું થાય ત્યારે આકાર ઇમ્પોર્ટન્ટ છે. અને તમારો જે આકાર છે, જો એક અબંધકારક ઇલેક્ટ્રોન, હા એમ પણ તમે યાદ રાખી શકો, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને પિરામિડલ આકાર, તો પણ sp3 સંકરણ હોય. અને ઇલેક્ટ્રોનની ગોઠવણી તમે જોઈ લો અને ચતુષ્ફલકીય થતી હોય તો પણ પિરામિડ, તો પણ sp3 સંકરણ હોય. બીજું મેં શું કીધું છે? એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને કેવો આકાર કીધો છે? પિરામિડલ આકાર, બરાબર છે. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને પિરામિડલ આકાર, તો એને પણ સંકરણ sp3 હોય. ક્લિયર થાય છે આખી વાત? આપણે એને કઈ રીતે જોતા હતા? તમે જો તમે ચેપ્ટર નંબર 4 ધોરણ 11 ની અંદર એને કીધું હતું AeB3, બરાબર છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થયા? 3. તો એનો આકાર હંમેશા કેવો હોય છે? પિરામિડલ આકાર હોય. ક્લિયર છે? એટલે સંકરણ કયું આવશે? જો તમને કયું જોવા મળશે બેટા? sp3 સંકરણ તમને જોવા મળશે. એટલે આપણો ઓપ્શન સી સાચો થશે. સમૂહ 15ના તત્વોના હાઇડ્રેટને રિડક્શન કરતાના ચડતા ક્રમમાં ગોઠવો. ઓકે, રિડક્શન કરતાના ચડતા ક્રમમાં, તો સૌથી વધારે રિડક્શન કરતા તરીકે કોણ વર્તે છે? તો જે સરળતાથી એચને મુક્ત કરે છે, સરળતાથી હાઇડ્રોજનને દૂર કરે, એ સારો એવો રિડક્શન કરતા હશે, એવી આપણે વાત કરી હતી તમને યાદ હોય તો, બરાબર. જો સારો એવો રિડક્શન કરતા જોવા જઈએ, સરળતાથી હાઇડ્રોજન મુક્ત કરતો એવું જોવા જઈએ, તો એવું BiH3 છે. કોણ છે? BiH3. એનથી પછી કોણ આવશે? આ રિડક્શન કરતાના કયા ક્રમમાં ગોઠવવાનું છે? ચડતા ક્રમમાં. તો આ હું ઉતરતા ક્રમમાં ગોઠવું છું. ઓકે, ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી કોણ આવશે નીચે? NH3. એનથી ઉપર PH3. એનથી ઉપર જશો, ચડતા ક્રમમાં છીએ, સોરી, સૌથી નીચે ઓછું PH3. એનથી ASH3, બરાબર છે. એનથી ઉપર કોણ આવશે? SbH3. અને સૌથી ઉપર BiH3. ક્લિયર છે? તો BiH3 સૌથી પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. જુઓ તો આ ક્રમ કઈ જગ્યાએ ફોલો થાય છે? NH3 તો PH3 કરતા વધારે છે, એટલે આ પોસિબલ નથી. PH3 NH3 કરતા વધારે, ઓકે, પછી ASH3 કરતા NH3 વધારે, આ પણ પોસિબલ નથી.
NH3 કરતા PH3, PH3 કરતા SH3, SH3 કરતા SBH3, SBH3 કરતા BH3. તો આ ક્રમ છે એ કેવો છે? યોગ્ય છે. ક્લિયર? ચલો બેન, ત્યાંથી આગળ જઈએ. સમૂહ 15 ના કયા હાઇડ્રેટનું ગલનબિંદુ સૌથી ઊંચું છે? ગલનબિંદુ સૌથી ઊંચું કયા હાઇડ્રેટનું છે એવું તમને પૂછ્યું છે. તો જો તમને યાદ હોય તો આ આખા આખા સમૂહની અંદર તમે જોવા જશો એટલે નાઇટ્રોજન એક જ જે છે કે જે H બંધ બનાવે છે. કેવો બંધ બનાવે છે? હાઇડ્રોજન બંધ બનાવે છે. તો સૌથી વધારે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ, ગલનબિંદુ તો અહીંયા આપેલું છે, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ બંને કોનું વધારે છે? NH3નું. ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ બંને કોનું વધારે છે? NH3ના. તમને ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વધારે જોવા મળશે. તમારે જોવાથી વધારે શોર થવું હોય, બરોબર છે? તો વધારે શોર થવા માટે, સોરી, ગલનબિંદુ પૂછ્યું છે ને ભાઈ, ઓકે. તો ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ બધું નાઇટ્રોજનનું જ વધારે થશે. પણ હજી આપણે જો એનાથી તમારે શોર થવું હોય તો મેં તમને બીજા ક્રમ શીખવેલા હતા જો તમને યાદ હોય તો, બરાબર છે? ગલનબિંદુ તો નાઇટ્રોજનનું જ છે ફિક્સ, પણ ઉત્કલન બિંદુમાં થોડોક ફેરફાર કરવાની મેં તમને વાત કરી હતી. ઉત્કલન બિંદુનો ક્રમ મેં તમને લખાવેલો હતો, સૌથી વધારે NH3નું ઉત્કલન બિંદુ, એનથી ઓછું PH3નું, પછી એનથી વધારે ASH3, એનથી વધારે SBH3, અને એનથી વધારે પાછું કોનું થશે? BiH3. અને ઉત્કલન બિંદુ જો પાછું સૌથી વધારે કહીએ તો BiH3 થશે. એટલે ઉત્કલન બિંદુ કાઢી નાખું છું, ખાલી ગલન બિંદુ જ રાખીએ જે આપણને માંગ્યું છે તે, કારણ કે મેં એનો ક્રમ તમને લખાવેલો હતો. ગલન બિંદુ નો તો બરાબર હતો, આ રીતે જ હતો, NH3 સૌથી વધારે, પછી એ PH3, પછી ASH3, બરોબર છે, પછી SBH3 અને BiH3. આવું લખ્યું હતું. પણ તમે યાદ કરવા જશો તો ઉત્કલન બિંદુનો ક્રમ મેં આવો લખ્યો હતો બેટા, જો તમને યાદ હોય તો. શું લખ્યું હતું? તો કે NH3 છે એ તમારું PH3 કરતા વધારે, પછી પાછું PH3 કરતા કોનું વધારે છે? ASH3. પછી વધારે જોવા જશો તો SBH3 અને BiH3. બીજો પણ એક ક્રમ લગાવ્યો હતો, એમાં થોડોક ફેરફાર કર્યો હતો કે ભાઈ તમારું NH3 છે એનું ઉત્કલન બિંદુ સૌથી વધારે નથી, એવું પણ મેં તમને એક ક્રમની અંદર લખાવ્યું હતું. એનું કયો ક્રમ હતો જરાક બતાવી દઉં છું, ખાસ ઇમ્પોર્ટન્ટ છે બેટા. તો સૌથી પહેલા PH3, બરોબર છે, એનથી વધારે ASH3, પછી અહીંયા આવશે NH3. આ ખાસ યાદ રાખવાનું છે. અહીંયા હું જરાક રેડ પેનથી લખી નાખું છું એટલે તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા આવશે NH3. ક્લિયર? ત્યાર પછી SBH3 અને સૌથી છેલ્લે BiH3. આ એનો કોનો ક્રમ છે? તો કે ઉત્કલન બિંદુનો ક્રમ છે. કોનો ક્રમ છે? ઉત્કલન બિંદુનો. ગલન બિંદુ તો NH3નું જ બધા કરતા વધારે આવશે, પણ ઉત્કલન બિંદુનો ક્રમ તમને આ રીતે જોવા મળે છે. યાદ રાખવાનું છે ફરજિયાત. કોના જળ વિભાજનથી સારો એમોનિયા મેળવી શકાય? તો આપણે સરસ મજાની યુરિયાનું જળ વિભાજન કર્યું હતું, તમને યાદ હોય તો, એમોનિયા મેળવવા માટે, NH3 મેળવવા માટે યુરિયાનું જળ વિભાજન કર્યું હતું, એટલે આપણે સરસ મજાનું NH3 મળી ગયું હતું. સૌથી પહેલી જ એમોનિયાની બનાવટમાં લખ્યું હતું. ક્લિયર? ચલો, નીચે આપેલામાંથી કયું સંયોજન ઉર્ધ્વ પાતન બતાવે છે? ઓકે, આ તમારે જરાક યાદ રાખવાની વાત છે, કારણ કે આ પ્રેક્ટિકલ ઉપર વાત જતી રહી છે. ઉર્ધ્વ પાતન એટલે શું થાય? તો કે જેને તમે ગરમ કરો, ગરમ કરશો એટલે શેમાં રૂપાંતર પામી જાય છે? સીધું જ બાષ્પમાં રૂપાંતર પામે, ઘનમાંથી સીધું બાષ્પમાં રૂપાંતર પામે, પ્રવાહીમાં રૂપાંતર પામતું નથી. તો એવું તમે સંયોજન જોવા જાઓ તો તમારું કોણ આવશે? NH4Cl આવશે. મેં તમને કીધું એમ પ્રેક્ટિકલી છે, બરાબર છે? તો NH4Cl સોલિડ હોય, બરાબર, એકદમ ખાંડ જેવું હોય, એને તમે ગરમ કરશો, ગરમ કરશો એટલે પ્રવાહીમાં નહીં રૂપાંતર પામે, સીધું શું બની જાય? એની બાષ્પ બની જાય છે, એટલા માટે એનું ઉર્ધ્વ પાતન થાય છે. આ યાદ રાખવાનું છે ખાસ. નાઇટ્રોજનના ઓક્સાઇડ માટે એસિડિકતાનો યોગ્ય ક્રમ જણાવો. વેલ, હવે જો એસિડિકતાની જ્યારે વાત આવે અને ઓક્સો એસિડ હોય, ખાસ યાદ રાખજો બેટા, એસિડિકતાની વાત આવે અને ઓક્સો એસિડ હોય ત્યારે જેનો ઓક્સિડેશન આંક વધારે તેની એસિડિકતા પણ વધારે, જેનો ઓક્સિડેશન આંક વધારે એની એસિડિકતા પણ કેવી થશે? વધારે. તો જુઓ, ઓક્સિડેશન આંક આપણે જોયા હતા તો +1, +2, +3, +4, +4 અને +5. નાઇટ્રોજનના ઓક્સો એસિડના ઓક્સિડેશન આંક આપણને આવા જોવા મળ્યા હતા.
તમને જો યાદ હોય તો, બરોબર છે? મને તો મસ્ત મજાના યાદ છે જ. તો એમાં તમે જોશો, એટલે સૌથી પહેલો આપણે કોણ જોયું હતું ખબર છે તમને? એન ટુ ઓ, ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, પછી એનઓ, નાઇટ્રોજન મોનોક્સાઇડ, પછી આપણે જોયું હતું એન ટુ ઓ થ્રી. બતાવી છે બેટા, કેમેરામાં બતાવી છે ને? આ સાહેબ દેખાય છે, એન ટુ ઓ થ્રી, બરોબર. ત્યાર પછી આપણે જોયું હતું એન ઓ ટુ, ત્યાર પછી આપણે જોયું હતું એન ટુ ઓ ફોર, અને છેલ્લે જોયું હતું એન ટુ ઓ ફાઈવ. ક્લિયર છે? તો આનો ઓક્સિડેશન અંક સૌથી વધારે, તો એની એસિડિકતા પણ કેવી હતી? વધારે, બરોબર છે. આનો ઓક્સિડેશન અંક સૌથી ઓછો, તો એની એસિડિકતા પણ કેવી હોય? ઓછી. આ અહીંયા તમને છે ને, જો પ્લસ ચાર છે, અને આ ઉપર પોસિબલ છે એનઓ ટુ ઇઝ ઇક્વલ ટુ એન ટુ ઓ ફોર, એવું પણ પોસિબલ છે. ક્લિયર છે? પણ આપણે જોયું છે એન ટુ ઓ ફોર છે ને, એ વધારે એસિડિક છે એનઓ ટુ કરતાં. એટલે જો આવું આવે તો પણ ચાલશે, અને આવું આવે ને તો પણ ચાલશે. તો આવું આપણે જોવાનું છે. તો સૌથી વધારે એસિડિક એન ટુ ઓ ફાઈવ છે, સૌથી ઓછું એસિડિક એનઓ એન ટુ ઓ છે. તો એન ટુ ઓ ફાઈવ તો અહીંયા સૌથી ઓછું એસિડિક બતાવી દીધું, એટલે આ ઓપ્શન આવશે નહીં. પછી જો એનઓ સૌથી ઓછું એસિડિક બતાવ્યું, એટલે આ ઓપ્શન પણ નહીં આવે. એન ટુ ઓ, ઓકે, રાઈટ છે. એનઓ એ પણ બરાબર છે, એન ટુ ઓ થ્રી એ પણ બરાબર, એનઓ ટુ એ પણ બરાબર છે, અને એન ટુ ઓ ફોર એન ટુ ઓ ફાઈવ આ પણ બરાબર છે. વેલ, તો આપણો ઓપ્શન કયો સાચો આવશે? સી ઓપ્શન આપણો સાચો આવશે. જો અહીંયા એન ટુ ઓ ફોર તો છે જ નહીં, એટલે કોઈ ચિંતા જ નથી, બરોબર છે. તો જેનો ઓક્સિડેશન આંક વધારે, આ તમારે એક સેન્ટેન્સ યાદ રાખવાનું છે, અહીંયા નોંધમાં લખી દઉં છું. ઓક્સો એસિડમાં જેનો ઓક્સિડેશન આંક વધારે, તેની એસિડિકતા વધારે. ઓક્સો એસિડમાં ઓક્સિડેશન આંક વધારે, તેની એસિડિકતા વધુ હોય છે. ક્લિયર? ચાલો, એન્ડ ધ લાસ્ટ વન ક્વેશ્ચન, છેલ્લો આજનો, આપણે આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન રાખીએ છીએ, બરાબર. લગભગ તમારા મોસ્ટલી ક્વેશ્ચન આવી ગયા છે, બાકીના બધા કેવા કેવા પ્રકારના પ્રશ્નો હોય છે એ મેં તમને ઓલરેડી થિયરી ચલાવતી વખતે કહી જ દીધું છે, બરાબર. અને બાકીની રિએક્શન તમારે યાદ રાખવાની હોય, રિએક્શન રિલેટેડ ક્વેશ્ચન આવશે. શું કહે છે? ક્યાં ઓક્સો એસિડની જોડ પીએચ બંધ બનાવે છે? વેલ, તો જો આનો જરા સ્ક્રીનશોટ લઈ લો, એટલે આપણે જરા પીએચ બંધ માટે આ બધા ઓક્સો એસિડ છે ને બંધારણ દોરી નાખીએ ફરી વખત. તો આનો સ્ક્રીનશોટ લઈ લો, એટલે એટલું ભૂસી કાઢું છું, ઓકે. ચલો, તો હું જરા ઓક્સો એસિડ ની અંદર આપણે જોડ જે આખી છે એની અંદર પીએચ બંધ જોવાનો છે, બરોબર છે. તો જે જોડ છે એ બધી જોડના બંધારણ આપણે ફરી વખત જોતા જઈએ, જોડના બંધારણ જોતા જઈએ, એટલે આપણને ખ્યાલ આવતો જશે કે ભાઈ આ તમારું પીએચ ડાયરેક્ટ બંધ બનાવે છે કે નથી બનાવતું, બરાબર છે. સીધી વાત થઈ જાય. હા સાહેબ, એચ થ્રી પીઓ ટુ અને એચ પીઓ થ્રી. હવે જો એચ થ્રી પીઓ ટુ જે છે એનું બંધારણ તો કેવું થાય છે? પી ડબલ બોન્ડ ઓ એચ એચ અને ઓ એચ. તો અહીંયા તો ડાયરેક્ટ પીએચ બંધ છે. પણ જે તમે એચ પીઓ થ્રી જોશો, એચ પીઓ થ્રી છે, એટલે આ શું થઈ ગયું આપણું? તો કે સરસ મજાનું મેટાફોસ્ફરિક એસિડ થઈ ગયું. તો મેટાફોસ્ફરિક એસિડ બંધ બનાવતું નથી, હમણાં આપણે જોયું હતું આના ત્રણ મોલ લઈ લો, એટલે ટ્રાય મેટાફોસ્ફરિક એસિડ લીધું હતું, બરાબર. પી ઓ પી ઓ પી ઓ આ રીતે ડબલ બોન્ડ ઓ અને ઓ એચ આ રીતે હોય છે. ડબલ બોન્ડ ઓ ઓ એચ ડબલ સોરી ડબલ બોન્ડ ઓ અને ઓ એચ આ રીતેનું બંધારણ હોય છે. અધરવાઇઝ તમે ડાયરેક્ટ લો તો પણ મને વાંધો નથી. જો અહીંયા ઓક્સિજન, અહીંયા ફોસ્ફરસ ડબલ બોન્ડ ઓ, અહીંયા ઓ એચ, ઓક્સિજન ફોસ્ફરસ ડબલ બોન્ડ ઓ, ઓ એચ ઓ ફોસ્ફરસ ડબલ બોન્ડ ઓ ઓ, અને અહીંયા ઓ એચ. ક્યાંય પણ તમને એચ બતાવવાનું છે ફોસ્ફરસ સાથે ડાયરેક્ટ, નહીં તો પહેલો ઓપ્શન આવશે નહીં. આ જોડ તમારા પીએચ બંધ ડાયરેક્ટ દેખાડતું નથી. જોડ નંબર બે ની વાત કરીએ, એચ થ્રી પીઓ વન અને એચ થ્રી પીઓ થ્રી. તો એચ થ્રી પીઓ થ્રી માં તો વાંધો નથી, પી ડબલ બોન્ડ ઓ, ઓ એચ, ઓ એચ અને એચ. ચલો, અહીંયા તો પીએચ બંધ બી નો, પણ જો એચ થ્રી પીઓ ફોર જે છે ઓ એચ, ત્યાં બધા જ ઓ એચ જોડાયેલા હોય છે, બરાબર. એટલે અહીંયા ડાયરેક્ટ પીએચ બંધ હોતો નથી. આ શું છે? એચ થ્રી પીઓ થ્રી છે અને આ એચ થ્રી પીઓ ફોર છે, એટલે અહીંયા ડાયરેક્ટ તમને પીએચ બંધ જોવા મળતો નથી, અહીંયા જોવા મળે છે. એટલે આ આખી જોડ પીએચ બંધ નથી બનાવતી, જોડમાંનો એક જ સભ્ય બનાવે છે, એટલે એ ચાલશે નહીં. પછી જો ઓપ્શન સી જોઈએ છે, સી માં શું કહે છે? એચ થ્રી પીઓ ફાઈવ અને એચ ફોર પી ટુ ઓ સેવન. એચ થ્રી પીઓ ફાઈવ તમે જોવા જશો તો શું એની રચના થશે? તો જુઓ,
H3PO5 છે ને ઓકે પી ડબલ બોન્ડ ઓ અહીંયા આવશે OH ક્લિયર છે ઓકે અહીંયા પણ આવશે OH અહીંયા આવશે OOH H3PO5 જો 1 2 3 4 અને 5 ઓકે 5 ઓક્સિજન છે 3 હાઇડ્રોજન છે એટલે આને થઈ ગયું H3PO5 પર ફોસ્ફોરિક એસિડ છે બરાબર કેવું એસિડ છે પર ફોસ્ફોરિક એસિડ છે હવે H પર P2O7 જોઈએ તો ધ્યાન આપજો P ડબલ બોન્ડ O O P ડબલ બોન્ડ O અહીંયા OH અહીંયા પણ OH અહીંયા પણ OH અને અહીંયા પણ OH તો અહીંયા જોઈ લ્યો તમે શું આવશે કેટલા થઈ ગયું H4P2O7 થાય છે 1 2 3 4 5 6 અને 7 ઓકે થઈ ગઈ છે તો આમાં તો બેમાંથી એક જ જગ્યાએ તમને H1 જોવા નથી મળતો પેલામાં તો એક એક સભ્ય હતો પણ એક બેમાંથી એક જ જગ્યાએ H1 છે નહીં આ જરાક દોરી લેજો આપણે સૂત્રમાં આવેલું આપણે બંધારણમાં આવેલું નથી બરાબર છે પર ફોસ્ફોરિક એસિડ કહેવાય ઓકે ત્યાંથી આગળ વધી છેલ્લું જો H3PO3 અને H3PO2 ઓકે ચલો H3PO2 તો આનું બંધારણ તો આપણને ખબર જ છે શું આવે છે P ડબલ બોન્ડ O H H અને OH RU H3PO2 જે ઓલરેડી હતું અને H3PO3 અહીંયા છે તો એમાં પણ મેં તમને હમણાં થોડી વાર પહેલા બતાવ્યું હતું H3PO3 શું આવશે P ડબલ બોન્ડ O OH OH અને H ડાયરેક્ટ PH બન આર્યો PH બન તમારો અહીંયા છે અને એક PH બંધ અહીંયા છે ક્લિયર એટલે આપણો ઓપ્શન કયો સાચો આવશે ઓપ્શન ડી આપણો સાચો બનશે આ પ્રકારે સરસ મજાના અલગ અલગ ક્વેશ્ચન પૂછાતા હોય છે બેટા આપણે આ ક્વેશ્ચનને સરસ મજાના સમજવાના છે અને યાદ રાખવાના છે નેક્સ્ટ લેક્ચરથી આપણે શરૂ કરીશું સમૂહ 16 ના તત્વોની વાત ઓકે થેન્ક યુ